नमस्कार, स्वागत छे आपनु अराउंड गुजरात मा। आपनी साथे हूं छु मासूम। समाचारों नी शुरुआत करिए हेडलाइंस थी। अमदावाद, सूरत तथा राजकोट सहित राज्यना तमाम ज्वेलर्स ने सरकारना एचयूआईडी कायदा विरुद्ध में आज टोकन हड़ताल। राइट टू प्राइवेसी ना आधार पर दारूबंदी ने पड़कारती अरजीओ हाईकोर्ट समक्ष टकी शके, एडवोकेट जनरले उठावेला प्राथमिक वांधा ने फगाव्यो। काबुल एरपोर्ट पर अजाण्या हुमलाखोरो साथेनी लड़ाई में एक अफगान सैनिक मार्यो गयो, त्रण घायल। ऑगस्टना अंतमां अमदावाद ने सांकळती फ्लाइटनी संख्या 120 थई शके, छेल्ला बे सप्ताहमां 5 नवी फ्लाइटो शुरू थई। राज्यना 260 डेममांथी मात्र 3 જ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે। ઉત્તર ગુજરાતના 15 અને કચ્છના 20 ડેમોમાં પાણીની સ્થિતિ તળિયાચાટક। બિલોડા શહેરમાં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કેયા વાજાએ મીડિયા અને પોલીસ કર્મીઓને રક્ષા સૂત્ર બાંધી પ્રાર્થના કરી। બિલોડા તાલુકાની માંકરોડની મિસ ઇન્ડિયા ફર્સ્ટ રનર અપ કેયા વાજાએ મીડિયા કર્મીઓ અને ભિલોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ મનીષ વસાવા સહિત પોલીસ કર્મીઓને રાખડી બાંધી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી। તો કોરોના મહામારીમાં મીડિયા કર્મીઓ અને પોલીસ કર્મીઓએ પોતાના જીવના જોખમે ફરજ બજાવી હતી, તે માટે મિસ ઇન્ડિયા કેયા વાજાએ બિરદાવી હતી। તો રક્ષાબંધનનો કાર્યક્રમ યોજ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં આજે જ્વેલર્સ એસોસિએશન દ્વારા એક દિવસ માટે બંધ પાડવામાં આવ્યો। કેન્દ્ર સરકારે એચયુઆઈડીનો કાયદો લાવ્યો છે, તો તે હિંમતનગરમાં જ્વેલર્સ એસોસિએશન દ્વારા એક દિવસ માટે બંધ પાડવામાં આવ્યો। હોલમાર્કનો વિરોધ નહીં, એચયુઆઈડીના વિરોધ કરાયો હતો, તો તેમજ એચયુઆઈડીના વિરોધ કરી એક દિવસ માટે વેપાર ધંધા બંધ રાખ્યા હતા, તેમજ જ્વેલર્સ એસોસિએશનના સભ્ય એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાતમાં દારૂબંધીના કાયદાની તરફેણ અને વિરુદ્ધમાં થઈ રહેલી અરજીની હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। આ સુનાવણીમાં રાઇટ ટુ પ્રાઇવસીના આધાર પર દારૂબંધીને પડકારતી અરજી ટકવાપાત્ર છે એવો મહત્વનો હુકમ કરીને હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝટકો આપ્યો છે। તો બીજી તરફ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે પણ સમય માંગ્યો છે, જેથી સરકારની માંગને ધ્યાને જોતા આ કેસની સુનાવણી 12 ઓક્ટોબરે રાખવામાં આવી છે। જ્યારે દારૂબંધીના કાયદાનો વિરોધ કરનાર અરજદારે સરકારની માંગનો વિરોધ કર્યો છે, તો અગાઉની સુનાવણીમાં પણ દારૂબંધીના મુદ્દે અરજદારોએ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ઘરની ચાર દિવાલોમાં વ્યક્તિ શું ખાશે કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નથી। તો અરજદાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે બહારના રાજ્યમાંથી દારૂ પીને ગુજરાતમાં આવવા પર પણ સરકારે રોક લગાવી છે કે જે યોગ્ય નથી। જે રાજ્યમાં દારૂ પીવાની છૂટ છે ત્યાંથી દારૂ પીને રાજ્યમાં આવનારા લોકો સામે પણ કાર્યવાહી કરાય તે વ્યાજબી નથી, તો દારૂ પીધેલી સ્થિતિમાં રાજ્યમાં પ્રવેશ ગુનો બનશે તેવો નિયમ વ્યાજબી નથી, તો બીજા રાજ્યમાંથી દારૂ પીને ગાડીમાં પેસેન્જર સીટ પર બેસીને આવતા લોકો સામે કાર્યવાહી યોગ્ય નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા છે। પીએમ મોદીના જન્મદિવસે કેવડિયામાં નર્મદા મૈયાની મહાઆરતી થાય તેવી શક્યતા છે। તો કેવડિયા નજીક ગોરા ગામમાં નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ નર્મદા ઘાટ પર પીએમ મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે। તો હરિદ્વાર અને વારાણસી જેવી આરતી નર્મદા ઘાટ પર રોજ કરવામાં આવશે। આરતી કેવી રીતે થાય છે તે જોવા માટે કેવડિયાના અધિકારી વારાણસી જઈને આવ્યા હતા, તો નર્મદા મૈયાની આરતી માટે હાલ તંત્ર એકદમ સજ્જ થઈ ગયું છે। કેવડિયાની સામે કિનારે ગોરા ગામે નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે વિશાળ ઘાટ બનીને તૈયાર છે, તો શુલપાણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય તેવો રસ્તો પણ બનીને તૈયાર છે। તો આ ઘાટ 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો છે, તો પીએમ મોદી આ ઘાટ પર નર્મદા મૈયાની મહાઆરતી કરશે।
છેલ્લા 3-4 દિવસથી સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા તેની સીધી અસર રસ્તાઓ પર દેખાવા લાગી છે। દર ચોમાસા વખતે આ જ પ્રકારે રસ્તાઓ ધોવાઈ જવાની ફરિયાદ હંમેશા ઉઠતી રહે છે। તો કામરેજ વિસ્તારમાં રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ દેખાઈ રહ્યા છે। 3-4 દિવસમાં જ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો વરસાદ દરમિયાન હંમેશા રસ્તાના ધોવાની ફરિયાદો ઉઠી રહે છે, પરંતુ તંત્ર ક્યારે જાગશે તે દેખાતું નથી। વરસાદના કારણે એક જ સીઝનમાં રસ્તાનું ધોવાણ કેવી રીતે થઈ જાય છે તે એક મોટો પ્રશ્ન છે। તો રસ્તા પર જે રીતે ખાડાઓ દેખાઈ રહ્યા છે તેનાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વખત આવી ગયો છે। તો સુરત અને કામરેજ વિસ્તાર ખૂબ જ વ્યસ્ત વિસ્તાર માનવામાં આવે છે, તો રોજના હેવી વ્હીકલ પણ અહીંથી મોટા પ્રમાણમાં પસાર થાય છે। ઝાલાવાડથી રિસાયેલો મેહુલિયો આ વર્ષે વરસવાનું નામ લેતો નથી, તો વરસાદના અભાવે જગતના તાપની ચિંતા વધે છે। આવા કપરા સમયમાં જિલ્લાના 319 ગામોમાં 8000 ખેડૂત માટે ટપક સિંચાઈ પદ્ધતિ આશીર્વાદરૂપ બની છે। અપૂરતા વરસાદના સમયે આ ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણી પાઇપને મોલાતને જીવતી રાખી છે। તો આટલું જ નહીં, ટપક પદ્ધતિથી 70% જેટલો પાણીનો બચાવ થાય છે। તો ઝાલાવાડમાં દર વર્ષે વરસાદની અનિયમિતતા રહે છે, તો કોઈ વર્ષે અતિવૃષ્ટિ તો કોઈ વર્ષે અપૂરતા વરસાદનો ખેડૂતોએ સામનો કરવો પડે છે। તો બીજી બાજુ તળમાં ખારા કે તુરા પાણી હોવાને કારણે જમીનને પાણી અનુકૂળ આવતા ન હોવાથી ખેડૂતોને મોલાત માટે સૌથી મોટો વરસાદ આધાર રાખવો પડે છે। જ્યાં નર્મદાના પાણી મળે છે તે ખેડૂતોને થોડી ઘણી રાહત છે, પરંતુ સાયલા, ચોટીલા, મૂળ પાટડી તાલુકાના ઘણા એવા ગામો છે જ્યાં નર્મદાના નીર પહોંચતા નથી। આવા ગામના ખેડૂતોને વરસાદ ખેંચાય તો સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો આવા સમયે સાયલામાં કાર્યરત ખાન ટ્રસ્ટ આગળ આવ્યું છે અને વધુમાં વધુ ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવીને પાણીનો તો બચાવ કરે છે, પરંતુ સાથે સાથે મોલાતને બચાવી ઓછા ખર્ચે ખેતી કરે તેવા પ્રયાસો હાથ ધર્યા છે। આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। તો 12 સામાન્ય પ્રવાહના કુલ 1,30,388 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું હતું, પરંતુ તેમાં 1,14,193 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 31,785 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 27.83% પરિણામ આવ્યું છે। આ પરિણામનું આજે સવારે ગુજરાત બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થયું છે। તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 89,106 રિપીટર વિદ્યાર્થીઓમાંથી 78,215 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 19,032 વિદ્યાર્થીઓ પાસ થયા હતા। જ્યારે વિદ્યાર્થિનીઓની વાત કરવામાં આવે તો 40,727 વિદ્યાર્થિનીઓમાંથી 35,439 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 12,564 વિદ્યાર્થિનીઓ પાસ થઈ હતી, જેમની ટકાવારી જોઈએ તો 35.45% છે, જ્યારે વિદ્યાર્થીઓમાં 24.31% વિદ્યાર્થીઓ જ પાસ થયા છે। એટલે કે વિદ્યાર્થીનીઓમાં વધુ સંખ્યા પાસ થઈ છે। 20% પાસિંગ ધોરણનો લાભ મેળવી પાસ થનાર વિદ્યાર્થીઓ પણ 113 છે। અરાઉન્ડ ગુજરાતમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને, અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।